हेलो स्टूडेंट्स, माय नेम इज़ ध्रुवी पटेल, टीचर ऑफ श्री विवेकानंद इंग्लिश मीडियम स्कूल। टुडे माय क्लास सेकंड, सब्जेक्ट गुजराती, यूनिट नंबर 14, अह ए अने अ नी मात्रा अने शू कहेवाय विसर्ग। आ बे डॉट करिए ने कोई पण शब्द માં છેલ્લે બે ડોટ કરીએ, એટલે કે વોવેલ કે કન્સોનન્ટની પાછળ આપણે ડોટ કરીએ તો તેને શું કહેવાય? વિસર્ગ। ઓકે, તો અહીંયા શું છે? ત, તની પાછળ શું આપેલું છે? વિસર્ગ, તો શું બોલાશે? સ્વતઃ। પછી મની પાછળ વિસર્ગ છે તો આપણે શું બોલીશું? નમઃ। તેવી જ રીતે એ, તો આશાનું ચિત્ર છે બેટ, તો બની ઉપર એ બે ટ, એ જ રીતે અહીંયા એ, રની ઉપર એ ડ્રે કેટ થયું ને, તેવી જ રીતે ઓ, બની ઉપર ઓ તો બોલ। પછી આ ચિત્ર શાનું? હોકીનું, તો હોકી, તેવી રીતે આપણે બોલીએ। હવે આપણને શું આપ્યું છે? મહાવરો, વાંચો અને લખો। તો આ કેવા છે? વિસર્ગવાળા। આપણે બોલીશું નમઃ, પુનઃ, અતઃ, ઉષઃ કાલ, દુઃખી। તો આવા જે છે ને પાંચ શબ્દો, તે તમારે વાંચવાના છે અને અહીંયા સારી રીતે વાંચતા વાંચતા લખવાનું છે, બોલવાનું પણ છે સાથે। પછી આ છે એ, હેલો, કેચ, મેચ, ગેસ, કેન। તો આ જે પાંચ શબ્દો છે તે પણ તમારે સારી રીતે વાંચવાના છે અને લખવાના છે। પછી અ, ટોસ, જોન, મોલ, એલ, લક। તો આ પણ તમારે પાંચે પાંચ શબ્દો વાંચતા વાંચતા અહીંયા લખવાનું છે સારા અક્ષરે। ઓકે, હવે શું આપ્યું છે? સ્વાધ્યાય। સ્વાધ્યાયમાં શું કહ્યું છે? ચિત્રો ઓળખો, શબ્દો વાંચો અને લખો। તો આ કોણ છે? ડૉક્ટર, તો આપણે શું લખીશું? ડોક્ટર। પછી છે હેટ, તો અહીંયા શું આવશે? હેટ। આ ચિત્ર શાનું છે? તો કોફીનું, તો અહીંયા શું આવશે? કોફી। ફેનનું, તો અહીંયા શું લખીશું? ફેન। તો આ રીતે તમારે બોલવાનું છે અને લખવાનું છે। પછી છે ચિત્રો ઓળખો, શબ્દો લખો અને વાક્ય પૂર્ણ કરો। તો નીપાએ ખાલી જગ્યા ધોયું, આ ચિત્ર શાનું છે? ફ્રોકનું, તો નીપાએ ફ્રોક ધોયું। મારો ખાલી જગ્યા આપ, તો ચિત્ર શાનું છે? કેમેરાનું, તો અહીંયા કેમેરો લખીશું? મારો કેમેરો આપ। રિયાએ ખાલી જગ્યા ચાલુ કર્યું, તો શું ચાલુ કર્યું? પંખો। ચિત્ર શાનું છે? પંખાનું, શું ચાલુ કરે? પંખો, તો રિયાએ પંખો ચાલુ કર્યો। સાહિલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા લાવ્યો, તો સાહિલ શું લાવે છે? આ ચિત્ર શાનું છે? બેટ, અને આ ચિત્ર બોલ, તો બોલ લાવ્યો। શું બનશે વાક્ય? સાહિલ બોલ અને બેટ અને બોલ લાવ્યો। બીજી વાર જોઈ લઈએ, શું બનશે? નીપાએ ફ્રોક ધોયું, મારો કેમેરો આપ, રિયાએ પંખો ચાલુ કર્યો, સાહિલ બેટ અને બોલ લાવ્યો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે મહાવરો અને સ્વાધ્યાયના શબ્દો નોટબુકમાં લખવાના છે અને બુકમાં પણ લખવાના છે। ઓકે, થેન્ક યુ।